हेलो स्टूडेंट, आपणे इंट्रोगेटिव प्रोनाउन्स शुरू छे एमां आपणे काले जोयुं इंट्रोगेटिव हु अने वेर जोयुं। आजे आपणे जोईशुं इंट्रोगेटिव वोट। वोट एटले शुं थाय? शू। वोट एटले शू थाय? इंट्रोगेटिव वोट एटले शू। वोट एटले शुं थाय? कोई वस्तु शुं छे तेवुं पूछवा माटे वोटथी प्रश्न करवामां आवे छे। कोई वस्तुने प्रश्न एटले के शुं छे एवुं पूछवामां आवे त्यारे शुं आवे? शू। જેમ હુંથી પૂછાયેલ પ્રશ્નના જવાબમાં કર્તા મળે છે, તે જ પ્રમાણે વોટથી પૂછાયેલ પ્રશ્નના જવાબમાં કર્મ મળે છે। કર્મ એટલે કે કોઈ પણ વસ્તુનું નામ આપેલું હોય કે શું જેના સંદર્ભમાં હોય એ પ્રમાણે આપણને કર્મ મળે છે। હવે આપણે ઉદાહરણ જોઈએ। વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ માર્બલ, આ લખોટી છે। હવે વોટ અને આ કર્મ શું મળ્યું આપણને? માર્બલ, લખોટી છે। વોટ આર ધોઝ? પેલું શું છે? ધોઝ આર ફ્લાવર। હવે આ કર્મ થયું, ફ્લાવર્સ છે એ શું છે? કર્મ છે, પેલું ફૂલ છે। વોટ હેઝ ધ પોલીસમેન? પોલીસ પાસે જ શું છે? ધ પોલીસમેન હેઝ એ સ્ટિક્સ, પોલીસ પાસે દંડો છે, સ્ટિક છે એ કર્મ થયું। વોટ ડુ યુ ડુ ઇન ધ ઇવનિંગ? તું સાંજે શું કરે છે? આઈ ડુ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ, એક્સરસાઇઝ શું થયું? કર્મ। વોટ ડીડ હી બાય લાસ્ટ યર? તેણે ગયા વર્ષે શું ખરીદ્યું હતું? હી બ્રોટ અ ન્યૂ કાર લાસ્ટ યર, તેણે ગયા વર્ષે નવી કાર ખરીદી હતી। વોટ વિલ યુ બ્રિંગ ફ્રોમ ધ માર્કેટ? તમે બજારમાંથી શું લાવશો? આઈ વિલ બ્રિંગ સમ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ ફ્રોમ ધ માર્કેટ, આ સમ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ છે એ શું થયું? કર્મ થયું। હવે આપણે પાછા જોઈએ। વોટ ઇઝ રોનક રાઇટિંગ નાવ? રોનક અત્યારે શું લખી રહ્યો છે? રોનક ઇઝ રાઇટિંગ એન એસે, કર્મ શું છે? એસે, રોનક અત્યારે નિબંધ લખી રહ્યો છે। કોઈ વ્યક્તિનો વ્યવસાય શું છે કે કોઈ વ્યક્તિ શું કાર્ય કરે છે તે પૂછવા માટે પણ વોટથી પ્રશ્ન કરવામાં આવે છે। હવે કે કોઈ પણ કામ, વ્યવસાય શું છે અને શું કાર્ય કરે છે એવું પૂછવામાં આવે, કર્મ, કાર્ય એ કર્મ જ થયું, હવે શું કરે તે પૂછવા માટે વોટથી પ્રશ્ન પૂછો। વોટ ઇઝ યોર ફાધર? તારા પિતા શું છે? તારા પિતા શું કાર્ય કરે? તારા પિતાનો વ્યવસાય શું છે? અહીંયા આખા મિનિંગ, સેન્ટેન્સનો મિનિંગ આ રીતે કર્યો છે। માય ફાધર ઇઝ અ ડોક્ટર, મારા પિતા ડોક્ટર છે। શું છે? ડોક્ટર, એટલે આ વ્યવસાય થયો, ડોક્ટર છે। વોટ ઇઝ હી? તે શું છે? તે શું કરે છે? હી ઇઝ એ ફૂટબોલ પ્લેયર, હવે છે એનું કાર્ય બતાવ્યું। વોટ ઇઝ હી? ઇઝ અ ફૂટબોલ પ્લેયર, તે ફૂટબોલ ખેલાડી છે, અહીંયા કાર્ય બતાવ્યું અને આગળ વ્યવસાય બતાવ્યો। હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ વેન। વેન એટલે ક્યારે, વેન એટલે શું થશે? ક્યારે, કોઈપણ ક્રિયાનો સમય પૂછવા કે જાણવા માટે। હવે અહીંયા શું જાણવાનું છે? સમય, ટાઈમ, પૂછવા કે જાણવા માટે, પૂછવો અથવા જાણવા માટે વેનથી પ્રશ્ન કરવામાં આવે છે। આ વેનથી પૂછાયેલ પ્રશ્નના જવાબમાં આપણને ક્રિયા થવાનો કે થયાનો સમય જાણવા મળે છે। હવે આપણને ક્રિયા ક્યારે થઈ અને થવાની છે એવો સમય જાણવા મળશે, અને થઈ ગયેલી છે એવો બધો સમય જાણવા મળશે આપણને। શું આગળ શું મળ્યું હતું? કર્મ મળ્યું, હવે વેનમાં આપણને ક્રિયાનો સમય જાણવા મળશે। કોઈ ક્રિયા કે પ્રસંગનો તારીખ, વાર, મહિનો કે વર્ષ જાણવા માટે પણ વેનથી પ્રશ્ન કરવામાં આવે છે। તારીખ, વાર અને મહિના જાણવા માટે આપણે વેનથી પ્રશ્ન કરવામાં આવે છે। હવે આપણે ઉદાહરણ જોઈએ। વેન એટ વોટ ટાઈમ? વેન ડઝ સીમા ગેટ અપ? સીમા ક્યારે ઉઠે છે? હવે આપણને અહીંયા ટાઈમ પૂછવામાં આવ્યો છે, ક્યારે, ક્યારે ઉઠે છે? સીમા ગેટ્સ અપ એટ 6 o'clock, સીમા 6 વાગે ઉઠે છે। સીમા ક્યારે ઉઠે છે? 6 વાગે, એટલે આપણને અહીંયા આન્સર શું મળ્યો? ટાઈમ અહીંયા બતાવ્યો, પ્રોપર ટાઈમ બતાવ્યો કે 6 વાગે ઉઠે છે। વેન ડઝ ઉત્તરાયણ ફોલ એવરી યર? દર વર્ષે ઉત્તરાયણ ક્યારે આવે છે? ઉત્તરાયણ ફોલ ઓન January 14 એવરી યર, દર વર્ષે ઉત્તરાયણ 14 January આવે, 14 January આવે છે। અહીંયા આપણને વેનથી મહિનો અથવા મહિનો પૂછવામાં આવે છે, એટલે તારીખ પૂછવામાં આવી છે અહીંયા, તો જાન્યુઆરીએ ઉત્તરાયણ આવે છે એવો આન્સર મળ્યો આપણને। વેન ડીડ રોહન બાય ધીસ ન્યૂ મોટરસાઇકલ? રોહને આ નવી મોટરસાઇકલ ક્યારે ખરીદી? હવે એનો પ્રોપર ટાઈમ આપવામાં આવ્યો છે, રોહન બ્રોટ ધીસ ન્યૂ મોટરસાઇકલ લાસ્ટ યર, ગયા વર્ષે રોહને આ નવી મોટરસાઇકલ ગયા વર્ષે ખરીદી, અહીંયા વર્ષ જાણવા મળ્યું આપણને। વેન વિલ યુ વિઝિટ યોર
ग्रांड पेरेंट्स, तू तारा दादा दादी की मुलाकात क्यारे लेश? हवे आई शेल विजिट माय ग्रांड पेरेंट्स टुमोरो। टुमोरो शू आयु? हूँ मारा दादा दादी की मुलाकात काले। आपणे बधा उदाहरण में जोयुं के बधे आपणे टाइम जाणवा मळ्यो के व्हेन क्यारे क्यारे वळे प्रश्न पूछवामां मळ्यो तो आंसर शू? टाइम जाणवामां मळ्यो, समय जाणवा मळ्यो, तारीख वार महीनो के वर्ष तरीके आखो समय जाणवा मळ्यो। हवे आपणे काले जोशुं इंटरोगेटिव हाउ मेनी अने हाउ मच। थैंक यू एवरीवन।